હરિઓમ, આજે આપણે ગણિત વિષય ભણીશું. ગણિત વિષયમાં પ્રકરણ 12 આપણે ભાગ પાડી શકીશું માં આપણે આગળ અભ્યાસ કરીએ તો પાઠ્યપુસ્તકના પાના નંબર 174 પર જુઓ. પ્રશ્ન 7, ઘોડાના કેટલા કૂદકા કાંગારુના બે કૂદકા બરાબર થાય? તો પહેલા જેમ બોર્ડમાં લખું તેમ તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખાણ લખવાનું છે. તો લખો, ઘોડાના ક્રમ સાત લખીને લખો, ઘોડાના કેટલા કૂદકા કાંગારુના બે કૂદકા બરાબર થાય. બરાબર, જુઓ આપણને પ્રશ્ન પૂછે છે કે ઘોડાના કેટલા કૂદકા કાંગારુના બે કૂદકા બરાબર થાય. તો કાંગારુ એક કૂદકે કેટલા પગલા કૂદે છે? તો કે 30. તો આવા 30 ના બે કૂદકા, 30 30 ગુણ્યા 2 એટલે કેટલા થશે? શૂન્ય સાથે જ્યારે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે છે ત્યારે તેનો જવાબ શૂન્ય જ આવે છે. હવે એનો ગણ્યા 3 સુધી બોલીએ એટલે 2 તરી 6 એટલે કે કાંગારુના 2 કૂદકા એટલે 60. બરાબર, હવે 60 થશે. તો હવે જુઓ ઘોડાના કેટલા કૂદકા, બરાબર ઘોડાના કેટલા કૂદકા? તો એક કૂદકે ઘોડો છે એક કૂદકામાં 15 પગલા કૂદે છે. બરાબર, તો આવા કેટલા પગલા કૂદકા કૂદે તો તે 60 પર પહોંચે? તો ઘોડાના 4 કૂદકા 15 કરીને
15 પગલા કૂદે છે કેટલા કૂદે છે 15 પગલા કૂદે તેથી
ભેગા થશે છ પર ભેગા થશે કઈ રીતે ભેગા થશે તો જુઓ દેડકો એક વારમાં દેડકો એક વારમાં બે પગલા કૂદે છે બે પગલા કૂદે છે દેડકો એક વારમાં કેટલા પગલા કૂદે છે બે પગલા કૂદે છે બે પગલા કૂદે છે તેથી તેથી બે ચાર છ આઠ બે એકમાં એક પગલા થાય તો બે વરપાસો બે પગલા છે તો ચાર થાય વરપાસ બે બે પગલા થાય તો છ આઠ બરાબર દસ એમ બે બે પગલા ખૂટતો જાય છે તેથી આ બે ચાર છ આઠ દસ સંખ્યા પર પહોંચે સંખ્યા પર પહોંચે ખિસકોલી ખિસકોલી કેટલા પગલા પર કૂદે છે તો કે ત્રણ પગલા કૂદે છે ત્રણ પગલા એક વારમાં ત્રણ પગલા કૂદે છે એક વારમાં ત્રણ પગલા કૂદે છે તેથી ત્રણ છ નવ તેથી ત્રણ છ નવ બાર પછી સંખ્યા પર સંખ્યા પર પહોંચે પહોંચે છે પહોંચે સંખ્યા પર પહોંચે બંનેના કૂદકામાં બંનેના કૂદકાઓમાં સામાન્ય આવતા સામાન્ય આવતા નાનામાં નાની સંખ્યા કઈ છે તો કે આ છ બરાબર જ્યારે બંને કૂદે છે ત્યારે બંનેના કૂદકામાં સામાન્ય સંખ્યા કઈ છે તો કે જો દેડકો કૂદે તો પણ છ ઉપર પહોંચે અને જ્યારે ખિસકોલી કૂદે છે તો તેમાં પણ તે છ ઉપર આવે છે બરાબર એટલે બંનેના બંનેના કૂદકાઓમાં સામાન્ય આવતા નાનામાં નાની સંખ્યા છ છે અહીંયા લખો બંનેના કૂદકામાં બંનેના કૂદકામાં બંનેના કૂદકાઓમાં સામાન્ય આવતી સામાન્ય આવતી સંખ્યા સંખ્યા કઈ છે સામાન્ય આવતી સંખ્યા છ છે છ છે બરાબર જો દેડકો બે પગલા કૂદે તો તે બે ચાર છ આઠ એમ ત્રણ એમાં બે ચાર છ આઠ દસ એમ સંખ્યા પર પહોંચે છે બરાબર હવે જ્યારે ખિસકોલી એક વારમાં ત્રણ પગલા કૂદે છે તો તેથી ત્રણ છ નવ બાર પંદર અઢાર
बराबर बने छ पर भेगा थसे। हवे जो पाना नंबर 175 पर तमे कितली झड़पती गणी सकसो, बराबर तमे कितली झड़पती गणी सकसो, तो आपने गणिया आवडता हसे, तो आपने कितला झड़पती गणी सकीसु। तो बेना गणिया नो उपयोग करीने बब्बे ना जूथ मा भाग पाड़ो, तो आपने अहींया दाखलो पण गणीसु, बराबर गणिया तो लखीसु पण दाखला पण गणीसु। तो लखो तमे कितली झड़पती केतली झड़पती केतली झड़पती गणी सकसो गणी सकसो। बेना घड़ियानो बेना घड़ियानो उपयोग करीने बबेना जूथमा भाग पाड़ो बराबर बबेना जूथमा भाग पाड़ो। हवे जो तमारा पाठ्यपुस्तक में पाना नंबर 175 पर के 18/2 बराबर 9 बराबर आपणे आ रीते लखवानुं छे 18/2 बराबर 9 અને 2×9 બરાબર 18 બરાબર। અહીંયા આપણે દાખલો ગણીશું 18/2 તો 2 નો ગણ્યો બોલતા જવાનું 2×9=18 બરાબર। એટલે અહીંયા આપણે 9 મૂક્યા। હવે 2×9 2×9=18 બરાબર। આ રીતે આપણે દાખલા ગણતા જવાનું છે। અહીંયા આપણને એક તો પાઠ્યપુસ્તકમાં તો આ રીતે આપેલ છે 18/2=9 એટલે 2×9=18 હવે દાખલાની શરૂઆત કરશું કે 18/9 18/9 18/9 બરાબર 2 તો કઈ રીતે આવ્યા તો કે 18/9 9 નો ગણ્યો આપણે એટલે હવે 18 આવે ત્યાં સુધી બોલવાનું 9 એકા 9 9 2 18 અહીંયા 2 કેમ કે 1 છે તે 9 કરતા નાના છે એટલે ભાગના ચાલે એટલે આપણે 18 એટલે 2નો ગણ્યો સોરી 9નો ગણ્યો 2 સુધી બોલે એટલે 18 જવાબ આવ્યો। 8માંથી 8 જાય તો 0 1માંથી 1 જાય તો 0। હવે આપણને આપ્યું છે કે 9×2 9×2 તમારે તમારી નોટબુકમાં પણ લખવાનું છે અને સાથે સાથે તમારા પાઠ્યપુસ્તક
गुणिया बे बराबर कितना था? तो यह नौ गुणिया बे, तो बे नो बढ़ियो नौ सुनी बोलो, बे का बे दो चार, बे तरी छः, बे चौक आठ, बे पंचा दस, बे छक बार, बे सत्ता चौद, बे अठा सोल, बे नौ अठार, नया अठार अठार बराबर अबे सोल भाग्या बे, जो सोल भाग्या बे आपूछ सोल भाग्या बे तो आपे बे नो गड़ियो बोलता जवानू छे तो करवानू छे बे नो गड़ियो बोलवानू छे तो बे ना गड़िया मां सोल त्यां आवे त्यां सुधी आपणे ते बोलो बे का बे दु चार बे तरी छ बे चौक आठ बे पचा दस बे छ बार बे सत्तु बे सत्ता चौद बे अठा सोल अहींया बे अठा सोल खबर छे कि बे करता एक नाना छे बे भागनो चार आपणे छ सौ ने पण साथ लीधेले के आपणे आजे संख्या साथ लीधी एटले कई संख्या बनी सोल बराबर એટલે બે ના ગળિયામાં 16 જો આવે ત્યાં સુધી આપણે ગળ્યો બોલવાનો છે 6 માંથી 6 જાય તો 0 1 માંથી 1 જાય તો 0 હવે અહીંયા 8 હવે જો 2 ગુણ્યા 8 તો 2 ગુણ્યા 8 8 નો ગળ્યો 2 સુધી બોલો 8 1 8 8 2 16 બરાબર 16 બરાબર કઈ રીતે આવ્યા તો કે 16 ભાગ્યા 2 તો આપણે ઉપર લખેલું છે કે બેના ગળિયાનો ઉપયોગ કરીને બબેના જૂથમાં ભાગ પાડો બરાબર તો બબેના જૂથમાં આપણે ભાગ પાડવાનો 16 ભાગ્યા 2 તો બેના ગળિયામાં 16 આવે ત્યાં સુધી બોલવાનું અને પછી જવાબ આવવાનો કે 2 વત્તા 16 તો 6 માંથી 6 જાય તો 0 1 માંથી 1 જાય તો 0 એ જ રીતના 2 ગુણ્યા 8 2 ગુણ્યા 8 એટલે 2 ગુણ્યા 8 કરીએ તો કેટલા થાય 16 બરાબર હવે એ જ રીતના જુઓ 20 ભાગ્યા 2 20 ભાગ્યા 2 આ બધા જે દાખલા ગણા હું ગણું છું અહીંયા બોર્ડ ઉપર જે તમારી નોટબુકમાં ગણવાના છે બરાબર 20 ભાગ્યા 2 20 ભાગ્યા 2 હવે 20 ભાગ્યા 2 તો 2 ના ગળિયામાં 20 આવે ત્યાં સુધી ગળ્યો બોલવાનો એટલે 20 કેટલા આવશે 20 20 ક્યાં આવશે તો કે 2 10 10 20 બરાબર તો ગણ ના આવે તો ફરી એકવાર પણ 2 કા 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 દાન 20 એટલે 2 દાન 20 પણ 2 છે અહીંયા પણ 2 છે એટલે બંને સંખ્યા સરખી છે એટલે 2 1 2 અને આ શૂન્ય સાથે જ્યારે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરીએ તો જવાબમાં શું આવે શૂન્ય બરાબર એટલે કેટલા આવ્યા 10 2 10 2 10 20 એટલે 2 ગુણ્યા 10 બરાબર 20 એટલે 10 ગુણ્યા 2 શું થશે 10 ગુણ્યા 2 કરીશું એટલે મોટી સંખ્યા હંમેશા ઉપર લઈશું હવે તો શૂન્ય સાથે 2 નો ગુણાકાર કરીએ તો જવાબમાં 2 એટલે 2 ગુણ્યા 2 નો ગુણાકાર 1 સુધી કરીએ 2 2 2 બરાબર આ રીતે આપણે દાખલા ગણવાના છે હવે જુઓ ખાલી જગ્યા ભાગ્યા 2 ખાલી જગ્યા ભાગ્યા 2 બરાબર 7 હવે Thank you.
લઈયા કેટલા આવશે 14 14 ભાગ્યા 2 2 7 ને 14 આપણે 2 નો ગણ્યો બોલીએ તો 2 7 14 4 માંથી 4 જાય તો 0 1 માંથી 1 જાય તો 0 બરાબર આ રીતે કરતું જવાનું છે હવે જો ખાલી જગ્યા 2 ખાલી જગ્યા 2 खाली जगह भागिया 2 बराबर 10 खाली जगह भागिया 2 बराबर 10 अब यहां 2 भागिया 2 गुणिया 10 बराबर तो आपने हमने आनो अभ्यास आज दाखला नो अभ्यास करियो कि 2 नो गणियो तो 2 ने 2 ने आपने 2 नो गुणाकार 0 સાથે કરી तो जवाब હવે 2 નો ગણ્યો 1 સુધી બોલીએ તો 2 1 2 એટલે અહીંયા શું આવશે 20 હવે અહીંયા આપણે 20 મૂકીશું તો 10 જવાબ આવે છે 2 ભાગ્યા સોરી 20 ભાગ્યા 2 એટલે શું થશે કે 2 દાંત 20 આવશે પણ અહીંયા 2 અને અહીંયા પણ 2 છે બંને સંખ્યા સરખી છે ભાગ ચાલશે એટલે 2 1 2 2 માંથી 2 જાય તો 0 હવે આ જે 0 છે તેને આપણે અહીંયા નીચે લખીશું એટલે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરીએ તો ભાગાકારમાં શું આવે ભાગતા 0 જ આવશે એટલે 0 માંથી 0 જાય તો 0 0 ની નીચે કોઈ સંખ્યા જ નથી એટલે 0 એટલે અહીંયા 10 આવ્યા બરાબર હવે 8 ભાગ્યા ખાલી જગ્યા 8 ભાગ્યા ખાલી જગ્યા જો ખાલી જગ્યા ભાગ્યા 2 બરાબર 5 હવે અહીંયા ભાગ્યા 2 બરાબર છે ત્યાં ગુણ્યાની ગુણાકારની નિશાની અને અહીંયા 5 એટલે 2 ગુણ્યા 5 બરાબર 2 5 10 કેટલા થશે 10 બરાબર 2 5 10 2 5 આપણે રીત કરીએ તો પણ 10 અહીંયા શું આવશે 10 ભાગ્યા 2 એટલે 2 5
ત્રીજા 10 શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય એકમાંથી એક જાય તો શૂન્ય બરાબર હવે અહીંયા જો ખબ ના પડે તો 2 અને અહીંયા બરાબર 5 છે તો અહીંયા કેટલા આવે તો કે 2 5 10 બરાબર આ રીતે ગુણાકારની નિશાની કરવાની છે ફરી એકવાર 10 ભાગ્યા 2 બરાબર 5 થશે કેટલા થશે 10 ભાગ્યા 2 બરાબર 5 અને 2 ભાગ્યા 2 ગુણ્યા 5 બરાબર 10 એટલે 10 10 ભાગ્યા 2 બરાબર કેટલો જવાબ આવશે તો કે 2 5 10 શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય એકમાંથી એક જાય તો શૂન્ય એ જ રીતના 2 5 10 જવાબ આવશે ગુણાકાર કરશું તો 2 5 10 તો આજે આપણે જે કંઈ અભ્યાસ કરાવ્યો અને મેં ભૂલમાં લખ્યું છે જે કંઈ લખાણ તે તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરથી લખવાનું છે હરિ ઓમ આવજો